જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 4 એહી સુધી એટલે કે આ સુધી આ ચેપ્ટર આપણે જોઈશું. આ એક કાવ્ય છે બરાબર. એહી સુધી, એહી એટલે આ અને સુધી, સુધી એ શું છે, એક નામ છે બરાબર, અને આ એક કાવ્ય છે બરાબર. હવે આ કાવ્યમાં છોકરાઓ છે, છોકરીઓ છે. હવે છોકરાઓ ક્યાં ફરવા માંગે છે, છોકરીઓ કોની પૂજા કરવા માંગે છે, આપણે કોની કોને અનુસરવું જોઈએ, કોની સેવા સત્કાર કરવો જોઈએ, કેવી રીતે આપણા શરીરને મજબૂત બનાવવું જોઈએ, આ બધો ઉલ્લેખ આ કાવ્યમાં કરવામાં આવ્યો છે બરાબર. હવે આપણે આ કાવ્ય લીટી વાઇઝ અનુવાદ સહિત જોઈશું. એહી સુધીર, એહી સુવિક્રમ. એહી એટલે કે આ, સુધીર એક નામ છે બરાબર. એહી સુધીર એટલે કે આ સુધી, એહી સુવિક્રમ એટલે કે આ સુવિક્રમ. ખેલણાંગણમ ગચ્છામ, ખેલણાંગણમ એટલે કે રમતનું મેદાન, ગચ્છામ એટલે કે જઈએ, રમતના મેદાનમાં જઈએ. હવે આ ગચ્છામ જે ક્રિયાપદ છે, આ ક્રિયાપદ શેનું છે, આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચનનું છે. આજ્ઞાર્થ જે કાળ છે એનો ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે બરાબર. એનો પ્રત્યય છે આમ. હવે ધારો કે ગચ્છ હોય એની પાછળ આપણે આમ લગાવીએ તો શું બને, ગચ્છામ. તો એ રીતે આ ક્રિયાપદ બન્યું છે, ગચ્છામ બરાબર. તો રમતના મેદાનમાં જઈએ. ધાવન કુર્દન ચલનૈહી ખેલૈહી, ધાવન એટલે કે દોડીને, કુર્દન એટલે કૂદીને, ચલનૈહી એટલે કે ચાલીને, ખેલૈહી એટલે કે વિવિધ રમતો વડે. વજ્રકાયતામ બિંદામ, વજ્રકાયતામ એટલે કે વજ્ર જેવું મજબૂત શરીર, કાયા એટલે શું કહેવાય, શરીર. બિંદામ એટલે કે મેળવીએ બરાબર. આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડીને કૂદીને ચાલીને વિવિધ રમતો વડે, વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ. બિંદામ અહીંયા પણ કયું ક્રિયાપદ આવ્યું, કયા કારણનું છે, આજ્ઞાનું છે. બિંદામ એટલે કે મેળવીએ, આપણે આજ્ઞા આપવામાં આવી છે કે મેળવો, જાઓ બરાબર. એટલે અહીંયા આજ્ઞાનો પ્રત્યય લાગે છે. હવે આપણે આગળ જોઈશું. એહી સુશીલે, એહી મૃણાલિની, આવ સુશીલા, આવ મૃણાલિની. પુષ્પવાટિકામ ગચ્છામ, પુષ્પવાટિકામ એટલે કે બગીચો પણ કહેવાય, બાગ કહેવાય કે ઉદ્યાન પણ કહેવાય બરાબર. ગચ્છામ એટલે કે જઈએ, પુષ્પવાટિકામાં જઈએ. વિવિધૈહી કુસુમૈહી વિધાય માલા, વિવિધૈહી એટલે કે વિવિધ એટલે કે જાત જાતના, કુસુમ એટલે ફૂલ, વિધાય એટલે બનાવીને, માલા એટલે માળા. વિવિધ ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશકમ અર્ચામ. આ વિઘ્ન વિનાશક એટલે બધાને ખબર જ હોય કયા દેવ આવે, ગણપતિ બરાબર. તો વિઘ્ન વિનાશક ગણપતિની અર્ચામ એટલે કે પૂજા અર્ચના કરીએ. તો જે અર્ચામ ક્રિયાપદ છે એ પણ કયા કારણનું છે, આજ્ઞાર્થનું છે બરાબર. એટલે કે આવ સુશીલા, આવ મૃણાલિની, પુષ્પ વાટિકામાં જઈએ, વિવિધ ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશક ગણપતિની પૂજા અર્ચના કરીએ. હવે આગળ જોઈશું. એહી દિનેશ પ્રણવ ગણેશ એટલે કે આવ દિનેશ પ્રણવ ગણેશ. જ્ઞાન નિધિ સંચિનું યામ, જ્ઞાન કે જ્ઞાન, નિધિ એટલે શું કહેવાય, ખજાનો. સંચિનું યામ એટલે કે મેળવીએ, જ્ઞાનનો ખજાનો મેળવીએ. આ પણ કયું ક્રિયા પછી કયા કારણનું છે, આજ્ઞાનું છે બરાબર. એહી શારદે ગિરિજે વરદે, આવ શારદા ગિરિજા વરદા. જે ગિરિજા છે એ પાર્વતીનું બીજું નામ છે બરાબર. જ્ઞાન વારિદવ નિરામ, જ્ઞાન વારિદવ, વારિદવ એટલે શું કહેવાય, સાગર. જ્ઞાનના સાગરમાં વિહરામ એટલે કે ફરીએ. આ પણ ક્રિયાપદ એવું જ છે, આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચન બરાબર. તન્વા મનશા હિતમ ચરંતઃ, તન્વા એટલે કે તન વડે, મનશા મન મન બરાબર, મન વડે. હિતમ એટલે કે હિત, ચરંતઃ એટલે કે આચરણ કરતા, તન વડે મન વડે હિતનું આચરણ કરતા. સદા ગુરુન અનુગચ્છા, સદા એટલે કે હંમેશા, ગુરુન એટલે ગુરુને, અનુગચ્છા એટલે કે અનુસરીએ. આ ક્રિયાપદ પણ કેવું છે, આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચન બરાબર. હવે આગળ, ભારત માતુનું સેવા સત્કાર એટલે કે ભારત માતાનો સેવા સત્કાર. દેશ હિતાર્થમ જીવામ, જીવામ એટલે કે જીવીએ.
કે ભારત માતાનો સેવા સત્કાર કરીએ અને દેશના હિત માટે જીવીએ બરાબર તન વડે મન વડે હિતનું આચરણ કરતા હંમેશા ગુરુને અનુસરીએ ભારત માતાનો સેવા સત્કાર કરીએ અને દેશના હિત માટે જીવીએ બરાબર તો આ કાર્યમાં બધા જ ક્રિયાપદ આજ્ઞાના ઉત્તમ પુરુષ બહુવચનના આપેલા છે હવે તમારે એસડબ્લ્યુમાં આ જે ત્રણ પ્રશ્નો આપ્યા છે એના પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે હું તમને એકવાર ગુજરાતી સાથે કહું છું બરાબર કુસુમહી કમર્ચામ એટલે કે ફૂલો વડે કોની અર્ચના કરવાની કસ્ય હિતાર્થમ જીવામ કોના હિત માટે જીવીએ સદા કાન અનુગચ્છામ હંમેશા કોને અનુસરીએ આના જવાબ તમારે સંસ્કૃતમાં આપવાના છે બરાબર હવે આવતીકાલે હું તમને આના શબ્દાર્થ અને જે કાર છે આજ્ઞા એના પ્રત્યય સાથે હું તમને કાલે સમજાવીશ જય હિંદ જય ભારત